नवनियुक्त राजकोटना प्रथम नागरिक मेयर अने नवनियुक्त स्टेन्डिंग चेरमेन की अध्यक्षता में प्रथम जनरल बोर्ड नु आयोजन करवामां आव्युं हतुं। बोर्ड में आरोग्य की साथोसाथ आवास योजना प्रश्नों उद्भवित थया हता। विपक्षी आगेवानोए वॉकआउट कर्यो हतो। बीजी तरफ स्टेन्डिंग कमिटी चेरमेने पोतानी प्रतिक्रिया आपता जणाव्युं हतुं के जनरल बोर्ड में कोई दिवस विपक्षना सभ्यों की पूरती हाजरी होती नहीं। बीजी तरफ स्टेन्डिंग चेरमेने जणाव्युं हतुं के राजकोटनी आरोग्य विभाग की टीम सतर्कताथी कार्य कर रही है। जनरल बोर्ड में योग्य रीते प्रश्नोत्तरी योजाई ए जरूरी है, जेनी विपक्षे नोंध लेवी जोईए। ना एक्चुअली एवं होय छे, जनरल बोर्ड की प्रक्रिया आखी एक होय छे। एक्ट मुजब कोई पण सभ्य जनरल बोर्ड नी ज्यारे एजेंडा बहार पाड़वामां आवे, जनरल बोर्ड नी ज्यारे तारीख बहार पाड़वामां आवे, त्यारे कोई पण सभ्य ने एनो पोतानो राइटिंग में सवाल पूछवानो पोताना लेटर पर आबादित अधिकार होय छे। सेक्रेटरी ब्रांच द्वारा तमाम 68 कोर्पोरेटरोने टेलिफोनिक सूचना આપવામાં આવતી હોય છે કે ભાઈ આ તારીખે બોર્ડ છે અને બોર્ડની અંદર જો આપને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમે જોઈએ છીએ કે કમનસીબી કહેવાય કે કોંગ્રેસના સભ્યો જ્યારે પણ અમે લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને કોંગ્રેસના સભ્યો બંનેને આમંત્રણ દેવામાં આવતું હોય છે, સેક્રેટરીની ચેમ્બરની અંદર એ પોતાના પ્રશ્નો આપે, પછી એની એક પ્રક્રિયા છે કે જેનો ડ્રો થતો હોય, એક ચિઠ્ઠી નાખવામાં બોક્સમાં ચિઠ્ઠી નાખી અને દરેક સભ્યો પોતપોતાની રીતે ચિઠ્ઠી કાઢે અને એમાં ક્રમ નંબર હોય, 37 સભ્યો પ્રશ્નો આવ્યા હોય કે 40 સભ્યો દાખલા તરીકે આવ્યા હોય તો 40 ચિઠ્ઠી આપવામાં આવે, એ 40 ચિઠ્ઠી નો ડ્રો થતો હોય છે। હવે કોંગ્રેસ ખુદ એ સભ્ય એ પ્રક્રિયામાં નથી આવતી, જનરલ બોર્ડ થી જનરલ બોર્ડ જ આવી રહી છે। પૂરા સભ્યો જનરલ બોર્ડમાં હાજર નથી રહેતા, બે સભ્યો કોંગ્રેસ આજે રાજકોટમાં છે, બે માંથી એક પોતે સભ્ય હાજર છે। પદ્ધતિ એવી હોય છે કે જ્યારે જેનો વારો હોય, ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ્યોત્સનાબેન ટીલારાનો વારો હતો, પહેલો પ્રશ્ન હતો, એના ત્રણ પ્રશ્નોનો જવાબ જ્યારે માનનીય કમિશનરશ્રી દ્વારા આપવામાં આવતો હોય ત્યારે વચ્ચે બોલવું એ વ્યાજબી નથી। એક સસ્તી પ્રસિદ્ધિ માટે અને કોંગ્રેસ સક્રિય છે એવું બતાડવા માટે ખાલી કારણ વગરના પ્રશ્નો પૂછે, એમનો આબાદિત અધિકાર છે જે ને છે, પરંતુ એક એની પદ્ધતિ હોય છે, પદ્ધતિ કોંગ્રેસે મેન્ટેન કરવી પડે। હું હજી આપને કહું છું કે આ જનરલ બોર્ડની એક પ્રક્રિયા હોય છે, સભ્યશ્રીને કહેવામાં આવતું હોય છે, એ મુજબ સભ્યશ્રી પોતાના વિચારો મુજબ સવાલો વ્યક્ત કરતા હોય છે સેક્રેટરી સમક્ષ, કે મારા ત્રણ પ્રશ્નો છે, મારા બે પ્રશ્ન છે કે મારા એક પ્રશ્ન છે, પછી એનો ડ્રો કાઢવામાં આવે, સભ્યશ્રીનો ડ્રો કાઢવામાં આવે છે, પ્રશ્નનો નહીં। સભ્યશ્રીનો ડ્રો કાઢીને જે સભ્યશ્રીનો પ્રથમ ક્રમ આવતો હોય તો એ ક્રમ મુજબ એના પ્રશ્નનો જવાબ અધિકારી શ્રી દ્વારા દેવામાં આવતો હોય છે। રોગચાળો વધી રહ્યો છે એમ તો નહીં કહું, પણ રોગચાળો જે કંઈ પણ અત્યારે છે એ રોગચાળાને કંટ્રોલ કરવા માટે, એક રોગચાળાને નાબૂદ કરવા માટે મારું આરોગ્ય સમિતિનું આરોગ્ય વિભાગનું સેટઅપ પૂરતા વોકઆઉટ કરવામાં આવ્યું છે કે નવા મેયર આવ્યા છે અને જે રાજકોટમાં છેલ્લા એક મહિનાથી રોગચાળો ફાટ્યો છે, શરદી, ઉધરસ, તાવ, ચિકનગુનિયા અને ઉલટી ઝાડા જે માણસને પાણીજન્ય બીમારી છે અને મચ્છરજન્ય બીમારી છે, વિસ્તાર વિસ્તારમાં જ્યાં ગંદકી છે અને ઘીરે ઘીરે અત્યારે ખાટલા છે ત્યાં પણ ફોગિંગ મરવું જોઈએ અને રજૂઆત કરવામાં એના સભ્ય એક એક કલાક સુધી ટાઈમ વેસ્ટ કરે છે અને વિપક્ષને પણ બોલવા દેવામાં આવતા નથી, તમારો વારો આવે તો બોલજો આવું કહેવામાં આવે છે અને રોગશાળા માટે ચર્ચા કરવા માટે થઈ અને મારી રજૂઆત હતી તો એ રજૂઆત કરવા દેવામાં એના સભ્યએ ના પાડી અને જે આપણે રાજકોટની અંદર બીમારી છે ઉપસી છે, આરોગ્ય વિભાગને પણ આ લોકોને કડકમાં કડક પગલાં લેવા જોઈએ એના માટે ચર્ચા કરવા માટે થઈ અને મેં વોકઆઉટ કર્યો છે। મારો પ્રશ્ન એક જ હતો કે જે અત્યારે રોગશાળો છે એને મુક્ત કરો અને જે આ નાની નાની ચર્ચાઓમાં એક એક કલાક ટાઈમ બગાડે છે તો જે રાજકોટની જનતા વચ્ચે જે ચર્ચા કરવાની હોય એ પણ આપણને કરવા દેવી જોઈએ। રોગશાળો વોર્ડ નંબર 15માં થોરાળામાં છે, ગંજીવાડામાં છે, શિવાજીનગરમાં છે અને ખોડિયારપરામાં છે, અત્યારે મારા વિસ્તારના 15 લોકો બીમાર છે, 5 બાળકો સિવિલ હોસ્પિટલમાં છે અત્યારે અને તમે કહેતા હો તો હું તમારી સાથે આવું અને સિવિલ હોસ્પિટલમાં બાળકોને દવાખાને હું સબિત કરાવું।